જે રીતે આપણી સાથે જુનાગઢ સિવિલ હોસ્પિટલના ના આસિસ્ટન્ટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે આપણે તેમની સાથે જ વાત કરશું કે કોરોનાની મહામારી ફરી હવે પગપેસારો કરી રહી છે જેને લઈને હોસ્પિટલમાં કઈ રીતની તૈયારીઓ છે મેડમ કઈ રીતની તૈયારીઓ કેટલા બેડ છે ઓક્સિજનની કઈ રીતની સુવિધા હાલમાં અમારી પાસે 1181 ઓક્સિજન બેડ છે અને 383 વેન્ટિલેટર્સ છે પછી ઓક્સિજન અને દવાઓનો પૂરતો જથ્થો અત્યારે અમારી પાસે અવેલેબલ છે ઓક્સિજનમાં 20000 લિટર અ ની કેપેસિટીનો લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક છે અને ત્રણ પીએસએ પ્લાન્ટ છે અમારી પાસે જેમાંથી બેની હજાર લીટર પર મિનિટ ઓક્સિજન પ્રોડ્યુસ કરવાની ક્ષમતા છે અને એકની પાંચસો લીટર પર મિનિટ ઓક્સિજન બનાવવાની ક્ષમતા છે એ સિવાય અમારી પાસે એકસો છ્યાસી ઓક્સિજન સિલિન્ડર્સ અને એકસો ત્રીસ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અવેલેબલ છે તો ઓક્સિજન અત્યારે અમારી પાસે પૂરતો ઉપલબ્ધ છે અને દવાઓ તથા ઇન્જેક્શન પણ પૂરતા અવેલેબલ છે જે રીતે પ્રિકોશન ડોઝ હોય કે બીજો ડોઝ જે લોકોને લેવાનો બાકી છે તેને લઈને કઈ રીતની તૈયારીઓ તો બીજી બાજુ ફરિયાદ આવી છે કે વેક્સિન સિવિલ હોસ્પિટલમાં નથી અત્યારે હાલ જ અમારી પાસે વેક્સિનનો જે એક્સપાયરી ડેટ નજીક આવતી હતી એના લીધે જથ્થો અમે પાછો મોકલાવી દીધેલ છે અને અમને ટૂંક સમયમાં જ નવો જથ્થો આપી દેશે એવું કહેવામાં આવેલું છે અને અત્યારે અમે બધા દર્દીઓના મોબાઈલ નંબર લઈ રાખીએ છીએ અને જેવો અમને જથ્થો મળશે તુરત જ બધાને મેસેજ આપી દેવામાં આવશે અને તુરત જ વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે ટેસ્ટિંગ અત્યારે અમારે ડેઈલી સાડા પાંચસો થી છસો ના ટેસ્ટિંગ કરવામાં આવે છે અને જો કોઈ દર્દી પોઝિટિવ આવે તો એને જીનોમ સિક્વન્સિંગ માટે આગળ મોકલીએ છીએ આમ કોરોનાની મહામારીને લઈને સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે તે સજ્જ બન્યું છે અને જો પણ કેસ આવે તો તેને સારવાર માટેની પૂરતી સુવિધાઓ હાલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરી દેવાય છે અમાર બખાઈ મંતવ્ય ન્યુઝ જુનાગઢ